આ જિગ્નેશ મેવાણી એકલો ગુજરાતમાં ફરે અને એની તાકાત નથી કે કોઈ એની હામે હાગરે ઊંચી કરે ને એને લાલચ આપી અને એના માટે કરીને કઈ પૈસા માટેનું વિચારે. આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હું પોતે પણ ચૂંટણી લડું છું, છતાં પણ જિગ્નેશભાઈ મારો નાનો ભાઈ છે અને જયારે પણ હું એને ભાવ બોલાવું ત્યારે એને કોઈ પણ પ્રસંગોમાં કોઈ પણ પરવા કર્યા વગર કાયમી બેનના કામ માટે અને સુખ દુઃખના ભાગીદાર થવા માટે અને મને પોતાને જીતાડવા માટે કાયમી વડગામથી કરીને ભાવ સુધી એમણે સફર કરી છે. આ જગદીશભાઈ ઠાકોર સાહેબ બેઠા હોય અને પ્રદેશનું સર્વ નેતૃત્વ બેઠું હોય ત્યારે આવનાર સમયની અંદર કોંગ્રેસની સરકાર કયા સમાજોને જરૂર છે? વિધાનસભામાં અમે જિગ્નેશભાઈ પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે બજેટોમાં રજૂઆત કરીએ કે તમે અમને જે અમારી અનામત છે એ પ્રમાણે બજેટમાં પણ જોગવાઈ કરો. 27% અનામત હોય, 7.5% એસસી એસટી ઓબીસી કે જે બાબા સાહેબ આંબેડકરે આપણે બંધારણીય રીતે હકો આપી અને અનામત રીતે આપણને જોગવાઈ કરી છે. 27% અનામત તો બંધારણ જ સ્વીકારેલી બાબત છે, છતાં પણ આ સરકાર એ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની સરકાર હોવાના કારણે એ કદાચ બજેટની અંદર જોગવાઈ તો વસ્તીના ધોરણે ના કરે, પણ અલગ અલગ સમાજોના નિગમો હોય એ નિગમોમાં હમણાં તમને બધાને ખબર હશે કે જે વ્યાજે પૈસા લઈને પાછા સરકારને આપવાના છે તો એમાં પણ 8000 જેટલી અરજીઓ એ ઠાકોર સમાજની 50000 લોન માટે કરીને પણ પેન્ડિંગ હોય અને ક્યાંય આગ ના લાગે અને ઠાકોર વિકાસ નિગમનો આખી ઓફિસ સળગે. સાહેબ આ તમે બધે પેપરોમાં એમાં આપ્યું છે. માધવસિંહ સોલંકી સાહેબની સરકાર હતી અને કોઈ પણ ગરીબ સમાજોનો વિકાસ એ કોઈ ટેમ્પરરી આપણને નાના મોટી મદદ કરે એના કારણે આ સમાજોનો વિકાસ ના થાય. મેં કીધું એમ સરકાર આપણી બને અને પોલિસી ડિસિઝન લેવાય કે ભાઈ તાલુકા કક્ષાએ આ ગરીબ સમાજોને ભણવા માટે 5 વીઘા જમીન એ કઈ સરકાર આપણને આપશે? આ ગરીબ સમાજોને ગ્રાન્ટેડ હાઈસ્કૂલો કોણ આપશે? આ ગરીબ સમાજોને નોકરી માટે જે રેગ્યુલર ભરતી નથી થતી અને માત્ર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થાય અને એ પણ આજુબાજુમાં સરકારમાં બેઠેલા જેમના હગાવાલા છે એના સિવાય ગરીબ માણસની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ લાયકાત હોવા છતાં એને નોકરી મળતી નથી. ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે સાહેબ જગદીશભાઈ આપણું નેતૃત્વ કરતા હોય અને આ વિસ્તાર માટે તો એમણે લોકસભામાં નેતૃત્વ કરીને તમારા સેવક બનીને 5 વાર સુધી સંસદ રહીને આ વિસ્તારના 18 આલમનું ભલું થાય એવું કામ સાહેબે કર્યું છે અને સમગ્ર આ દેશના અને પાર્ટીની રાજ્યની ધોરા સાહેબ સંભાળતા હોય ત્યારે સમગ્ર ઠાકોર સમાજને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વોટ આ જીત તમારે જિગ્નેશભાઈ મેવાણીને નથી આપવાની, આ જીત તમારે જગદીશભાઈ ઠાકોર સાહેબને આપવાની. આપ સૌ ખૂબ સમજદાર છો કે જિગ્નેશભાઈ જીતે હું જીતું બનાસકાંઠાની સીટો જીતે તો એનો આનંદ એ કોંગ્રેસના આગેવાનોને હોય, કાર્યકરોને હોય, હગાવાલાને હોય અને એ ટાઈમે કદાચ 8મી તારીખે બધા જીત્યા પછી ફટાકડા ફૂટે એ એક લોકશાહીનો પર્વની ઉજવણી કહેવાય, પણ આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં 22 વખત પેપર ફોડી અને આ ગુજરાતના તમામ યુવાઓના નસીબ ફોડ્યા છે. ત્યારે મારે વિશેષ નથી કેવું,
આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવા માટે આવીશું કે આ પાંચમી તારીખે ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણીને તમારો કીમતી અને પવિત્ર મત તમે તો આપશો, પણ જ્યાં તમારું અગુવાનું હોય, શેર સંબંધી હોય, મિત્રતા હોય, એ બે દિવસ આજનો અને આવતીકાલના બે દિવસ કાલી મંજૂરી કરજો. એ જિગ્નેશભાઈ મેવાણીને વોટ આપવાનો છે સાહેબ, કે રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી રાજ્યસભાના ઉમેદવાર, શક્તિસિંહ ગોહિલ એ ઉમેદવાર, ઘણા બધા લાખો પતન કરોડોપતિ હતા કે આ કોંગ્રેસના ધારાસભ્યો માટે કેમ્પ કરવા પડ્યા છે, પણ આ જિગ્નેશ મેવાણી એકલો ગુજરાતમાં ફરે અને એની તાકાત નથી કે કોઈ એની હામે આગળ ઊંચી કરે ને એને લાલચ આપી અને એના માટે કરીને કઈ પૈસા માટેનું વિચારે. એ જિગ્નેશભાઈને આપણે જીતાડવાના છે. મેં તો બે ત્રણ વખત સાહેબને પણ કહ્યું કે સાહેબ જ્યાં સુધી રાજ્યસભાની ચૂંટણી ના પતે ત્યાં સુધી અમને સલામતી પૂરી પાડો. આ ભાઈ ભૂરે છે, નીડર છે, વાત સાચી છે, પણ હામે વોટ એ ઓછું કદાચ ભાજપને કરવાનું છે. અને આજ આ વિચારધારા કોઈ પણ હદે જઈ કે એ વિચારધારા છે. આ લાખો કરોડો રૂપિયાના હામે ઓફરું થઈ પણ એક પણ રૂપિયાની વાતમાં ના આવીને આજે કદાચ મારો દલિત સમાજ ભાવ તાલુકાનો સાહેબ 500 રૂપિયાની કે 100 રૂપિયા 500 ની નોકરી કરતો હોય, 200 ની મજૂરી કરતો હોય, એ વાવ તાલુકાનો દલિત સમાજ ઘર દીઠ 20-25 રૂપિયા ફાળો કરે અને જિગ્નેશભાઈને 500-1,000 ને 5,000 મોકલાવે એ જિગ્નેશભાઈ. પૈસે ખરીદવાનો હોત તો અમે અત્યારે આ બીજી વખત ચૂંટણી લડવા માટે જે વિસ્તારની અંદર જઈએ ને ત્યાં મેણું લાગે. અને મેણું કેવું લાગે કે ભાઈ વડગામ વેચાણું અને તમે કાળી મજૂરી કરીને અઢારે આલમે તમારી પાસે પૈસા નથી. તમારી પાસે આવનાર સમયમાં જિગ્નેશભાઈ જીતે એના માટેનું લોંગ વિઝન છે અને લોંગ વિઝન ના કારણે તમે મહેનત મજૂરી કરીને પણ અમને જિગ્નેશભાઈને બધાને જીતાડો અને અમે અમારા વ્યક્તિગત કઈ સ્વાર્થમાં નાના મોટામાં આવી અને જ્યારે તમને મેળો લાગે એવું કામ કરીએ ને ત્યારે ભગવાન પણ અમને માફ ના કરે. જ્યારે કોઈ વારીઓ બનાવવાની વાતો કરશે ટેમ્પરરી, કોઈ નાના મોટી સ્કૂલો બનાવવા જમીનો માટેની વાત કરશે, પણ કોઈ લાલચમાં આવ્યા સિવાય પાંચમી તારીખે તમે બધા ગભે ગભો મિલાવીને ભાઈ શ્રી જિગ્નેશભાઈને જીતાડો. આઠમી તારીખે પરિણામ આવે અને ગુજરાતની અંદર કેબિનેટ મંત્રી તરીકે કદાચ ગુજરાતમાં જગદીશભાઈને એક બનાવવાનો હોય તો ભાઈ જિગ્નેશભાઈ મેવાણી બને. સરકાર તમારી થાય તો કઈક થાય સાહેબ, અમને ખબર છે, પણ એમાં અમારી ખુશી છે. આપ સૌ જગદીશભાઈ આપની વચ્ચે આવ્યા હોય ત્યારે સાહેબ ચિંતા ના કરો, આઠમી તારીખે પરિણામ આવે ને ત્યારે બનાસકાંઠાનું પરિણામ જોઈ લેજો. ગઈ વખતે 7 હતી, આ વખત 9 સીમ્યું. બનાસકાંઠાની જનતા કોંગ્રેસ પાર્ટીને જીતીને આપશે. ત્યારે મારે વિશેષ ના કહેતા તમારે એવા વ્યક્તિને મત આપવાનો છે કે આવનાર સમયની અંદર કોઈ પણ મોરચે તમારી લડાઈ લડવા માટે સક્ષમ હોય એવા વ્યક્તિને તમારે પાંચમી તારીખે વોટ આપવાનો છે. હું સમગ્ર ઠાકોર સમાજને બે હાથ જોડીને વિનંતી કરીને મારી વાત પૂરી કરું કે તમારે વિધાનસભામાં ગેરીબેન ઠાકોરને ફરી વખત તમારે વિધાનસભામાં મૂકવા હોય તો મારો ઠાકોર સમાજ વડગામનો એક એક ગભે ગભો મિલાવીને જિગ્નેશભાઈને જીતાડો એની મારી બે હાથ જોડીને વિનંતી. ત્યાંનો 50,000 દલિત સમાજ અપક્ષો ઉમેદવારો ચૂંટણી લડે અને બે દિવસથી એમને ઘરે આવવા માટેનું બંધ કરી દીધું
કે ભાઈ તમે અપક્ષ કોઈના ઈશારે લડો છો, તમારે 5 તારીખ સુધી અમારે ઘરે કોઈ હગાવાલા નો વ્યવહાર લઈને નહીં આવવાનું, 8મી તારીખે અમારો વિજય નો વરઘોડો નીકળે અને પછી તમે આવજો. દલિત સમાજે એમના આગેવાનો ને ઘરે આવવા માટેનું બંધાયતાથી જે આપણને મદદ કરતા હોય ત્યારે આપણે કોઈ વેત નમો તો આપણે કોઈ હાથ નમવા માટેની તૈયારી રાખવી પડે. એટલે મારે વિશેષ નથી કેવું, તમને બધાને મારા ઉપર લાગણી હોય, તમને બધાને જગદીશભાઈ ઉપર લાગણી હોય તો 5મી તારીખે ભાઈ શ્રી જીગ્નેશભાઈને પંજાના નિશાન ઉપર એવું બટન દબાવો, એવું બટન દબાવો કે એનો અવાજ ગાંધીનગર સુધી પહોંચે અને જયારે 8મી તારીખે જીગ્નેશભાઈ નો વિજય નો વરઘોડો નીકળે એ દિવસે યશના એક આપ જીતના ભાગીદાર આપ સૌ વડગામ ગામના વડગામ વિધાનસભાના અધારે આલમના તમામ ભાઈ બહેનો બને એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. વાવ તાલુકા